वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ પંચ્યાસી એમાં છેલ્લે એમ કથા લખે છે કે દરેક ભક્તો જેવી રીતે વૃત્તિરૂપી દોરીએ કરીને મૂર્તિને પકડીને પોતાના હૃદયને વિશે લાવે છે હૃદયમાં એ મૂર્તિનું શોખ લે છે સાથે સાથે મહારાજે દરેક ભક્તોને દરેક સંતોને સભા કરીને ઘણી બધી વાતો કરી મનુષ્ય જન્મનું પ્રયોજન શું છે તો કેવળ ભગવાનને પામવા માટે આ આ મનુષ્યનો જન્મ છે છે જન્મો જીવ ભગવાનનો ચોર પંચ પ્રીતિ તોડીને ભગવાનમાં પ્રીતિ કરવી એ વાતો પણ શ્રીજી મહારાજે ત્યાં કરી ત્યાર પછી બધાઈને મહારાજે પ્રેમથી ભોજન કરાવ્યું જમાડ્યા લખે મુક્ત મુની ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ તરંગી વાય હરી નિજ પલંગ પર આયે છડીદાર બોલત ભય ઉછવર હે મહાછાયે છડીદાર બોલતબે મહા હે ચોકી કરન સબ સંગ કી પયા દે જન બોલાયે જો જા કો હથિયારહી બાંધી કે આયે જોો જા હથિયારહી બાંધી કે આ શ્રીહરિએ સંતોને અને દરબારોને જમાડ્યા પછી પોતાના પલંગ ઉપર આવીને વિરાજ્યા છડીદારો છડી બોલતા હતા અને તે સમયે ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું બધા સંઘની ચોકી કરવા માટે પાયદળ સરબંદીને જે બોલાવ્યા હતા તે પોતપોતાના હથિયાર બાંધીને ત્યાં આવ્યા પાયદળના હરિભક્તોએ શ્રીહરિનું વચન સાંભળ્યું એટલે તુરંત મનમાં ઉત્સાહિત થયા અને પોતાના હથિયાર લઈને બધા આવ્યા શ્રીજી મહારાજ એક વ્યવહાર કુશળ પણ પુરુષ હતા શ્રીજી મહારાજ જ્ઞાનની વાતો જેટલી કરતા એટલો ને એટલો જ વ્યવહાર પણ શીખવાડતા મેનેજમેન્ટ એની અંદર શ્રીજી મહારાજ જેવું આ પૃથ્વી ઉપર કોઈ થયું નથી આજે કદાચ જેટલા કોઈ મેનેજમેન્ટની અંદર કોઈ દેશને ચલાવવાની અંદર કોઈ સમાજને ચલાવવાની અંદર જે કોઈ સફળ વ્યક્તિઓ આજે ગણાતા હશે પૂર્વે જે કોઈ ગણાયા હશે અને ભવિષ્યમાં જે કોઈ ગણાશે એમાં સર્વોપરી એક ભગવાન સ્વામિનારાયણ છે કારણ એ છે એ સ્વયં પરબ્રહ્મ છે કારણ એ છે એ સર્વ અવતારના અવતારી છે શ્રીજી મહારાજનું સર્વોપરીપનું બધી જ જગ્યાએ છે એક સંઘ બોલાવ્યો છે અને સંઘ લઈને શ્રીજી મહારાજ નીકળ્યા છે સંઘમાં સ્ત્રી પુરુષો મોટા મોટા રાજાઓ છે તો એના રક્ષણ માટે એ સંઘની રક્ષા માટે શ્રીજી મહારાજ કેટલી વ્યવસ્થા કરે છે આપણને શીખવાડે છે કે તમે કોઈ ભજનનું આયોજન કરો કથાનું આયોજન કરો તમે કોઈ પણ આયોજન કરો એમાં બધા જ આયોજનના પાસાઓને વિચારો ફક્ત રસોડું ના વિચારો ફક્ત કથાની વ્યાસપીઠ અને મંડપ ન વિચારો પણ શ્રીજી મહારાજે ત્યાં સુધી કે આવેલા હરિભક્તોની રક્ષા કેવી રીતે થાય કોઈ ચોર ચકાર આવીને હરિભક્તોને લૂંટી ન લે જાય લૂંટી ના જાય એના માટે શ્રીજી મહારાજ આ વ્યવસ્થા કરતા એ યુગમાં જે પ્રમાણે જરૂરિયાત પડતી એ પ્રમાણે એ યુગમાં ગોઠવતા આ યુગમાં જેમ જરૂર પડે એમ આ યુગમાં ગોઠવવું પડે પાયદળના હરિભક્તોએ શ્રીહરિનું વચન સાંભળ્યું તુરંત મનમાં ઉત્સાહિત થયા અહીં આગળ બહુ ઓછી જરૂરિયાત પડે દેશની અંદર ઉત્સવ સમિતિ હોય ને એમાં એક સિક્યુરિટી વિભાગ હોય આ દેશની અંદર એ વિભાગની જરૂર ઓછી પડે કારણ કે આ દેશ જ પોતે સિક્યુરિટી વિભાગ જેવો હોય છે પરંતુ ભારત દેશની અંદર જ્યારે ઉત્સવ થાય ત્યારે ઉત્સવની સમિતિઓ હોય ને એમાં એક સિક્યુરિટી વિભાગ રાખવાનો એ સિક્યુરિટી વિભાગ શું કરે હરિભક્તો જ્યારે ઉતારા ઉપર હોય ત્યારે અને ઉતારા ઉપર ના હોય ત્યારે વિશેષ ધ્યાન આપે કોઈ નવો માણસ દેખાતો હોય નવો માણસ જ્યારે બધા કથાના મંડપમાં બેઠા હોય ત્યારે નવો ને અજાણ્યો માણસ જો હરિભક્તોના ઉતારામાં આંટા મારતો હોય તો એને એ વિભાગના હરિભક્તો જે નિમાયેલા હોય એની ઉપર સતત નજર રાખે કારણ કે ચોરી થવાનો સંભવ ત્યારે જ બને કે જ્યારે હરિભક્તો પોતાની સ્થાન છોડીને કથામાં બેઠા હોય અને કથામાં બેઠેલા હરિભગત ત્રણ કલાક સુધી ઊભા થવાના નથી એ આવેલા ચોરને ખબર જ હોય મંદિરે આવતા હોય હરિભક્તો અને જેને નજર રાખી હોય કે આના ઘરમાં ચોરી કરવાની છે ને ખબર છે કે આ પાંચ વાગ્યાના મંદિરે ગયા છે અને અગિયાર વાગે જ આવે છે મંદિરથી તો એને ઘેર ચોરી કરવી ચોરને સહેલી પડે એટલે ચોર બહુ નજર રાખતો હોય પણ ચોરની ઉપર પણ નજર રાખવાવાળા શ્રીજી મહારાજ ગોઠવતા પાયદળના હરિભક્તો બહુ ઉત્સાહમાં આવી ગયા મહારાજે આપણે યાદ કરે હાલો જઈએ એક હજાર બંદૂકધારી અને એક હજાર ધનુષધારી એક હજાર ભાલા રાખનારા અને એક હજાર ઢાલ તલવારને ધારનારા આ બધા તૈયાર થઈને આવ્યા તેમાં કેટલાકે તો બખ્તર પણ પહેર્યા હતા અને તે ચારેય વિભાગમાં એક એકને તે વિભાગના સરદાર કરી દીધા ચાર વિભાગો હતા બંદૂકધારી ધનુષધારી ભાલાધારી અને ઢાલ અને એક એક હજાર એટલે સંઘની રક્ષાની અંદર શ્રીજી મહારાજે તૈયાર કરેલા હતા હવે વિચાર કરો કે શ્રીજી મહારાજ સ્વયં ભગવાન છે છતાં પણ આ લોકની રીતને સંપૂર્ણ અનુસરે છે નહીં તો કઈ જગ્યાએ ચોરી થવાની છે કોણ ચોર છે શું શ્રીજી મહારાજ નથી જાણતા કોઈ ચોરી કરવા આવે અને એ ચોરી કરવાની વસ્તુને અડે તો શ્રીજી મહારાજ ધારે તો ત્યાં કરંટ ના લગાડી શકે જોબન પગીને ઘોડીએ ઘોડીએ કરંટ લગાડ્યો એક ઘોડી ના લઈ શક્યો માનકી ઘોડીની છેવટે લેવા આવ્યો તોય ના લઈ શક્યો તો ભગવાન હોવા છતાં એમને આટલી બધી વ્યવસ્થા કરવાની જરૂર સી તરત જ પ્રશ્ન થાય વધારે બુદ્ધિ હોય તો અથવા તો જિજ્ઞાસા હોય તો પરંતુ શ્રીજી મહારાજ આવી લીલા કરે તો આપણે લીલાઓને ગાઈ શકીએ બીજું એના દ્વારા શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે તમે પણ દેશ કાળને અનુસાર બધી વ્યવસ્થા કરો મારા ભરોસે રહેવાનું છે પરંતુ મારા માથે બધું નથી નાખવાનું ભગવાનના ભરોસે રહેવાનું છે પણ ભગવાનના ભરોસે રહેવાની અંદર ભગવાનના માથે બધા પોટલા નાખી દેવા એવું ભગવાન કહેતા નથી ભગવાનને ગમતું પણ નથી ઘણા વાત વાતની અંદર એક જ વાત કરે આપણે કશું કરવાની જરૂર નથી ભગવાન કરશે આપણે કશું કરવાની જરૂર નથી ભગવાન કરશે ના ભગવાન જ કરશે વાત સાચી છે ભગવાન જ કરતા છે માનવાનું છે ભગવાનને જ કરતા આપણે કરતા નથી થવાનું પરંતુ જે આપણી ફરજમાં આવે એ આપણે કરવું જોઈએ જો આપણે એ ન કરીએ અને એકલું ભગવાન ઉપર નાખીએ તો ભગવાન વચનાવૃતમાં કે અમને ન ગમે ભક્તિ કરવી ભજન કરવું જે પોતાની ફરજમાં આવે કરવું મહારાજ કે જે ન કરે અને કેવળ ભગવાનનું બળ ભગવાન ઉપર નાખી દે અંત્યના ચોવીસમામાં શ્રીજી મહારાજ રાજબાને અંત્યના પચ્ચીસમામાં શ્રીજી મહારાજ કે રાજબાને અમને ન ગમે શ્રીજી મહારાજને નથી ગમતું માટે બધું ભગવાનના માથે નથી નાખવાનું ભગવાનના આશરે રહી ભગવાનને ભેગા રાખી જે જે વસ્તુમાં જ્યાં જ્યાં જે પ્રકારનું આયોજન કે વ્યવસ્થા કરવાની જરૂર પડે કરવી પડે આજે પાટો સૌ ત્રણ આવે છે સંતો તમને કહે છે કે રજિસ્ટ્રેશન ફોર્મ દરેક ભક્તો ભરી દેજો ન્યૂ જર્સીમાં રહેવાવાળા પણ પોતાનું ફોર્મ ભરી દેજો એક વ્યવસ્થાનો ભાગ છે કારણ એ છે કે એની અંદર મોટેલની વ્યવસ્થા કરવાની હોય જે ભક્તોને રહેવાનું હોય એને અને એની સાથે જે ભક્તો ન્યૂ ન્યૂજર્સીથી અપડાઉન કરવાના છે એની માટે જમવાની વ્યવસ્થા કરવાની છે જો હરિભક્તોએ ફોર્મને ન ભરે કાળજી જો પૂરેપૂરી લીધા વિના એ જે સંતોએ જે સૂચના આપી એ સૂચનાનો અમલ ન કરે એનો અર્થ જ એ છે કે એને હજુ સમાજ વ્યવસ્થાનું પણ જ્ઞાન નથી થયું અહીંથી જાહેરાત થઈ હોય કે હરિજયંતિએ જે ભક્તો મહાપૂજામાં બેસવાના હોય એ પોતાનું નામ ટેબલ ઉપર લખાવજો જે ભક્તો એકાદશી ફરાળ કરવાના હોય એ નામ પોતાનું કે ટેબલ ઉપર લખાવજો એ વ્યવસ્થાના આપણે સહભાગી થતા નથી તો એનો અર્થ એ થાય છે કે આપણે હજુ એ વ્યવસ્થાને સમજ્યા જ નથી આપણે શ્રીજી મહારાજના સિદ્ધાંતને પણ સમજ્યા જ નથી કોઈ પણ વ્યવસ્થાની અંદર સહભાગી થવું કોઈ પણ વ્યવસ્થાપકોએ વ્યવસ્થા કરી છે વ્યવસ્થાની અંદર વ્યવસ્થાપક ફોલો થવું પડે એ પછી વ્યવસ્થાપક યુવાન હોય બાળક હોય વૃદ્ધ હોય ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય પણ એ વ્યવસ્થામાં આપણે બધાઈને ભળવું પડે કરવાની છે તો શ્રીજી મહારાજ આપણને બહુ પ્રેક્ટિકલ રીતે શીખવાડે છે કે બધું જ ભગવાનના માથે નાખીને ન ચાલો ભગવાનના આશરે રહીને ચાલવું જરૂરી છે ભગવાનના માથે નાખીને ચાલવું જરૂરી નથી ભગવાનનો આશરો આપણે જે કાંઈ કરીએ ભગવાનના આશરે રહીને કરીએ ભગવાનનો આશરો દ્રઢ રાખીને કરીએ હે મહારાજ તમારી આપેલી બુદ્ધિથી તમે જે પ્રમાણે માર્ગ બતાવો છો એ પ્રમાણે પાંચ સારા સુગ્ય એ વિષયના અને એ એ વિષયમાં જેને નિષ્ણાત હોય જેને અનુભવ હોય એવા સંતો ભક્તોની સલાહ લઈને આ આયોજન અમે કર્યું છે આમાં તમે ભળજો એ આશરે રહીને કામ કર્યું કહેવાય પરંતુ આપણે પાટોસો આવવાનો હોય ના હોલ રાખીએ ના મોટેલનું બુકિંગ કરીએ ના કોઈ આયોજન કરીએ બસ પાટોસો થઈ જશે શ્રીજી મહારાજ બેઠા છે ને આવા પીવળા ગનશ્યામ મહારાજ બેઠા છે ને સિંહાસનમાં થઈ જશે ન થાય શ્રીજી મહારાજ કે એવું મારા માથે નાખી દો એવું મેં ક્યાં કીધું છે આયોજન કરો એમાં મહારાજ ભળે અને મહારાજના આશરે રહીન કરવું અને એ સારું થાય એ બધું મહારાજે જ કર્યું છે આયોજન મહારાજે કરાવ્યું છે એમ હમજન રાખો એ આશરે રહીન કર્યું કહેવાય માટે બધું ભગવાનના માથે નાખીને ન ચાલુ એક હજાર ઢાલ તલવારને ધારનારા બધા તૈયાર થઈને આવ્યા શ્રીજી મહારાજે બંદૂક દરેક આ ચાર વિભાગો હતા એમાં મહારાજે એક એકને પાછા મુખ્ય કર્યા બંદૂકધારીઓમાં ધારીઓમાં પાર્સદ ડુંગરજીને સૌના વડા કર્યા ધનુષ માનસીજી પૂરબિયા હતા ઘણા કડકને સુરવીર હતા એને ધનુષ ધારીઓની અંદર વડા કર્યા એટલે કે મુખ્ય કર્યા ભાલાધારીઓમાં સૌના વડા બંધ્યાવાળા મૂળજીભાઈને કર્યા અને ઢાલ તલવાર ધારનારના વડા માંડિયાવાળા મૂળજીને કર્યા દરેકના ચારે ચાર વિભાગનો એક એક મુખ્ય વ્યક્તિ કર્યો કારણ કે ઓર્ડર આપે ત્યારે ભાલો ચલાવવાનો નહીં તો ભાલા હાથમાં દઈ દીધા એટલે ઓર્ડર આવ્યો ના હોય જરૂર હોય ને ઉતરી જાય એટલે એક મોવડી જોવે પાછો સીજી મહારાજે કેટલું આયોજનબદ્ધ કામ કર્યું એક સોમાર નામના જત હતા જત જ્ઞાતિ છે તેઓ આખી જતની જાતિમાં મુખ્ય હતા શ્રીહરિનો પ્રતાપ જોઈને તેને દ્રઢ સત્સંગ થયો હતો તેની સ્ત્રી અને પુત્ર વગેરે બધો પરિવાર સત્સંગી થયો હતો સોમાર જતની જ્ઞાતિના બીજા બધા જત લૂંટફાટ માટે ફરતા હતા આ સોમાર જે હતા એ સત્સંગી થઈ ગયા પણ જત જ્ઞાતિના જે બીજા લોકો હતા એ લૂંટફાટ કરતા હતા હવે એ લોકોને લૂંટફાટ કરતા હોય એટલે એને અટકાવવા માટે જતની સામે જત જ જોઈએ મજબૂતની સામે મજબૂત માણસ જોઈએ એટલે શ્રીજી મહારાજે એ જાણીને શ્રીહરિએ સોમાર જતને બોલાવ્યા અને ઉપર જનાવેલ ચારે પાયદળના મોટેરા એમને કર્યા પેલા ચારને એક એકના મોટેરા કર્યા અને ચારે ચાર ઉપર પાછા એટલે આખું સૈન્ય બંદૂકધારી ધનુષધારી ભાલાધારી ઢાલ અને તલવારધારી એ ચારે ચાર જે સંઘ હતા એ હજાર 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 એવા ચાર હજારની ટુકડીના ચાર મુખ્ય અને એની ઉપર એક પાછા સોમાર જત એને મહારાજે મુખ્ય કર્યા તે પાંચેને મહારાજે અંદર તાસડી મોટી મોટી પાઘો બંધાવી અંદર તાંસળી હોય અને ઉપર પાગ હોય એવી શ્રીજી મહારાજે તાંસળી હોતી પાગ બંધાવી તે સૌને શ્રી શ્રીહરીએ ચોકી કરવાની રીત પ્રેમથી બતાવી જેનાથી આ પોતાના સંગની ચારેકોર ચોર ચકાર કોઈ આવી શકે નહીં મહારાજે સ્વયં કેવી રીતે ચોકી કરવી કેવી રીતે જાગવું કેવી રીતે બેસવું કેવી રીતે અજાના માણસની ઉપર નજર રાખવી આ બધું શ્રીજી મહારાજે શીખવાડ્યું બધા હથિયાર બંધ હતા રાતમાં તેના ચારે તરફ કોટ નક્કી કર્યા પહેલો કોટ ગઢ ધાલ તલવાર ધારણ કરનારાનો નક્કી કર્યો તેના તેઓ વારા ફરતી રાત્રે જાગતા રહે તેને ફરતા ભાલાવાળા ચોકીદારો ગોઠવ્યા એના ફરતા ધનુષધારી અને એના ફરતા બંદૂકધારીને રાખવાનું કહ્યું ચાર સર્કલ મહારાજે રચ્યા અને આવી રીતે રક્ષામાં બધાને મૂક્યા તેના બંદૂકધારીએ સતત પલિતો અને જામગરી તૈયાર જ રાખવી આવું મહારાજે કહ્યું શ્રીહરિએ ઉપર કયા પ્રમાણે ચોકી કરવાની આજ્ઞા કરી અને તે પછી બધા દરબારોને કહ્યું હવે તમે સૌ નિશ્ચિત થઈને સૂઈ જાઓ ચોકીદાર હોય તો નિશ્ચિત થઈને હું આપણો ચોકીદાર જેવી રીતે આ સંઘને લૂંટાવવાનો ભય ના આવે એટલે શ્રીજી મહારાજે ચોરથી બચવા માટે આ ચોકીદારોની રચના કરી એવી જ રીતે આપણા આત્માની અંદર ચોર ચકાર કામ ક્રોધ લોભાદી ભળી ના જાય એના માટે ચોક્યાત આ કથા છે કથા કહે છે કે જાગતા રહેજો કથા કહે છે પંચ વિષયમાંથી પ્રીતિ તોડજો કથા કહે છે ભગવાનની મૂર્તિમાં હેત કરજો એ ચોક્યા જ છે ચોકીદાર છે આપણને જગાડ્યા કરે જેનાથી આપણા આત્મા રૂપી ઘરની અંદર કામ ક્રોધ લોભાદિક ચોરો પેસી ન જાય અને બૂમો પડતી હોય લાઈટ ચાલુ હોય એટલે ભાગ્યા કરે કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ સ્વામી કે બધું ફરતું ફરતું કર્યા કરવું ચોકીદારો છે સારું ચિંતન એ ચોકીદાર છે આ બધા ચોકીદારો છે એ કર્યા કરીએ તો ક્યારેય પણ દુશ્મન આપણા દુશ્મન છે કામ ક્રોધ લોભાધિક આપણા જન્મો જન્મના દુશ્મન છે આપણને ભવાટીમાં ફેરવા વાળા છે એ ચોર ચકાર જેવા છે મીઠા બોલા છે મીઠા બોલા છે આપણને જન્મો જન્મથી ભાવી ગયેલા છે આપણને એની સાથે ફાવી ગયેલું છે હાઈ હેલો કરવા માટે ગમે ત્યારે ગમે તે જગ્યાએ આવી જાય એવા છે અને આપણે પણ પ્રેમથી એને મળી જઈએ એવા છીએ એટલે ચોકીદારો ફરતા રહે ને આપણને જાગતા રાખે પણ આપણે ચોકીદારો આપણી આજુબાજુ રાખવા પડે જેમ શ્રીજી મહારાજે સંઘની આજુબાજુ ચાર પ્રકારના ચોકિયાતોને ગોઠવ્યા એમ આપણે પણ કથા વાર્તા ભજન સારા શાસ્ત્રનું વાંચન અને ચિંતન આ ચાર પહેરાઓ ગોઠવી રાખવા પડે સાધુની કથા વાર્તા ભજન સારા શાસ્ત્રનું વાંચન અને સારું ચિંતન ચાર જેવી રીતે શ્રીજી મહારાજે ધનુષધારી બંદૂકધારી ઢાલ ને તલવારધારી ભાલાધારી આવા રાખ્યા ને એવી રીતે આ ચાર જેને ગોઠવી રાખેલા હોય એનો અક્ષરધામનો સંઘ આપણો આ સંઘ નીકળેલો છે અક્ષરધામની આપણે મુસાફર છીએ યાત્રા છે આપણી અને કઠિન જંગલોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કઠિન જંગલો આ સંસાર આજના સાધનો આપણા દેહના કુસંગી જેવા સંબંધીઓ આ બધા ભયાનક જંગલો છે ભયાનક જંગલો જેવી રીતે ઘાટા જંગલમાંથી પસાર થવાનું હોય તો કેટલો ભય હોય કેટલો ભય હોય ભયાનક જંગલમાંથી પસાર થવાનું હોય જ્યાં ચોરને લૂંટફાટનો ભય હોય જે જગ્યા ઉપર વાઘ સિંહને ચિત્તા સર્પો ફરતા હોય એ જંગલમાંથી આપણે નીકળવાનું હોય તો આપણે કેટલી સિક્યુરિટી લઈને નીકળીએ કેટલા બધા સાવધાન થઈને નીકળીએ એમ શું તમે એવું માનો છો કે આ સંસાર રૂપિયા જંગલ એમાં કોઈ ભય જ નથી ઓહો આ સંસારૂપી જંગલની અંદર આ દેહ સૌથી મોટો દુશ્મન દેહ દેહના બીજા આટલા બધા સાધનો પ્રલોભનો આ બધાય વાઘ જેવા છે ગમે ત્યારે ફાડી ખાઈને ગમે ત્યારે ડસી લે એવા છે આખે આખા આપણને હળગાવી દે એવા છે એની વચ્ચે ચાર ચોકીદારો કથા વાર્તા ભજન સારા શાસ્ત્રનું વાંચન અને સારું ચિંતન આ ચાર ચોકીદારો જો હશે તો આપણે અક્ષર ધામની મુસાફરી સારી રીતે આપણે પાર પાડી શકીશું સત્પુરુષના આશરે કરીને પણ જો આ ચારમાં ખામી હશે સારું વિચાર નહીં હોય સારું ચિંત સારું વાંચન નહીં હોય સારું શ્રવણ નહીં હોય તો આપણું સારું ચિંતન થવાનું નથી સારું ચિંતન નહીં થાય તો હંમેશા દુષ્ટ વિચારો આપણને દુષ્ટ ક્રિયાઓ તરફ લઈ જશે અને આપણા દુશ્મનોની ભેગા આપણને લઈ જશે દુશ્મનો તો આપણને વરુ જેમ ફાળે ને એમ ફારી ખાશે માટે આપણે પણ આપણા ચોકી પહેરાવો મજબૂત રાખવા શ્રીજી મહારાજ આપણને એ શીખવાડે છે આ એક સ્થૂળ ભાવમાંથી સૂક્ષ્મ ભાવ એને આપણે કેળવવાનો છે આ સ્થૂળ ભાવની વાત છે કે ચોકિયાત સંઘને જેમ રક્ષા કરવા માટે ગોઠવ્યા એમ સૂક્ષ્મ ભાવમાં એ ભાવને લઈ જવાનો છે કે આપણે પણ આપણા આત્માની રક્ષા માટે આ આત્માને પુરુષોત્તમ નારાયણને વરવા સિવાય બીજે ક્યાંય પણ અટવાઈ ના જાય એના માટે આપણે પણ આટલા સાધન રાખવા પડે શ્રીહરીએ સંતોને હેપથી કહ્યું ગરબીના પદ બહુ અનુપમ હોય છે તમે સૌ તે પદને વારા ફરતી આખી રાત બોલો તેને અમે સાંભળીએ શ્રીજી મહારાજને કેટલું ભજન કરવું ને કરાવવાનું તાન સંતોને કે આખી રાત તમે ભજન બોલો અને આખી રાત અમે ભજન સાંભળીએ આપણે થોડી વાર થાય હોવા દો થાય ભજન કરાવવાનું તાન હોય એ જ જીવના કલ્યાણ કરી શકે જેને ભજનમાં જ થાક લાગતો હોય એ ભજન પોતે જ ના કરતો હોય બીજાને શું કરાવે શ્રીજી મહારાજનો આગ્રહ છે શ્રીજી મહારાજનું વરતાલનું સોળમું વચનામૃત ધ્યાનથી વાંચો વચનામૃત ગ્રંથ રાખો જ અને વરતાલનું સોળમું ધ્યાનથી એક વખત નહીં પાંચ વખત નહીં દસ વખત નહીં વખત વાંચો એમાં શ્રીજી મહારાજ નો રહસ્ય અને અભિપ્રાય ને સમજીએ શ્રીજી મહારાજ કે અમારો રહસ્ય અને અભિપ્રાય એક જ છે ભગવાનના ભજનનું સુખ એ જ અમારું સુખ છે ભગવાનના ભજન અમારે આગ્રહ તો ભગવાનના ભજનનો ને ભગવાનના ભક્તનો સંગ રાખ્યાનો છે આ અમારો રહસ્ય અભિપ્રાય છે શ્રીજી મહારાજ કે બીજો કોઈ અભિપ્રાય જ નથી ભજનનો ને ભગવાનના હારા ભગતના સંઘનો આ બે જ અમારો રહસ્ય ને આ જ અમારો અભિપ્રાય હૃદયનો શ્રીજી મહારાજે પોતાનો રદગત અભિપ્રાય કીધો રદગત અભિપ્રાય આ બે જ વસ્તુ અમારે જોઈએ મહારાજ કે એક ભજન જોઈએ અને એક ભજન કરી શકીએ એવા ભગવાનના સાચા સંતો ભક્તોનો સંગ જોઈએ આ સિવાય કંઈ જોતું જ નથી આપણે વિચારવું કે આ સિવાય આપણે જેટલું જોઈએ છે શ્રીજી મહારાજના રહસ્ય ને અભિપ્રાય બાર છે તમારું હોય તો તમારે ને મારે હોય તો મારે ભગવાનના ભજન અને ભગવાનના ભક્તના સંગ સિવાયની જે કોઈ આપણી ઈચ્છાઓ છે ત્યાગી ગૃહિમાં એ બધું જ શ્રીજી મહારાજના રહસ્ય અને અભિપ્રાય બારનું છે અને શ્રીજી મહારાજનો રહસ્ય અને અભિપ્રાય બારનું જે હોય એ કદાપી સુખને આપવાળું થઈ શકતું નથી શ્રીજી મહારાજના રહસ્ય અભિપ્રાયમાં જે રે એ જ સહજાનંદના આનંદમાં ડૂબી શકે જેને શ્રીજી મહારાજનો રહસ્ય અને અભિપ્રાય સમજાયો નથી એ ક્યારેય શ્રીજી મહારાજના આનંદમાં ડૂબી નથી શકવાનો જે દિવસે શ્રીજી મહારાજના અભિપ્રાય જેવો આપણો અભિપ્રાય થશે અને જે દિવસે શ્રીજી મહારાજે ખોડેલું રહસ્ય એ રહસ્યને આપણે બરાબર ફોલો થશું એ રહસ્યને આપણે પણ આપણા જીવનમાં સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરશું તરત જ આપણે સહજાનંદને ભેટો થઈ જશે અને જ્યાં સુધી આ રહસ્યને અભિપ્રાયને આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણે ને શ્રીજી મહારાજ વચ્ચે એક કાગળ જેટલી દીવાલ હંમેશા રહેવાની કાગળ જેટલી જ દીવાલ કારણ કે શ્રીજી મહારાજ તો આત્મામાં અખંડ બિરાજમાન જ છે પરંતુ એક કાગળ જેટલી દિવાલ રહેવાની અને કાગળની દિવાલ એને તોડવા માટે એક જ છે શ્રીજી મહારાજનો રહસ્ય અને અભિપ્રાય એને આપણી સમજનમાં ફિટ કર્યા કરીએ વડતાલના સોળમાંથી શ્રીજી મહારાજે જે એમાં કીધું અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જેવું સુખ છે એવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી આ રહસ્યને અભિપ્રાય છે આજે સમજીએ તોય ભલે લાખ જન્મે કરોડ કોઈ અજાણ્યા બાઈ ભાઈ હોય તો તેને ખોડી કાઢો તપાસ કરો જો કોઈ મળી આવે તો એને સંઘમાંથી રજા આપી દેવી આટલા દયાળુ ભગવાન હોવા છતાં પણ અમુક બાબતમાં દયા રાખવાની ના પાડે છે એમાંથી એવી દયા રાખતા ઘણો મોટો સત્સંગમાં બગાડ આવે એટલે મહારાજ કે છે શ્રીજી મહારાજની એટલી દયા નહીં હોય કે કોઈ અજાનો માણસ હોય અને આવ્યો હોય શ્રીજી મહારાજ કે એને સંઘમાંથી ખોડીને કાઢી મૂકો રાખશો નહીં કારણ કે જો આજથી બસો વર્ષ પહેલા શ્રીજી મહારાજ આટલી સજાગતા રાખતા હોય કે અજાના માણસથી ચેતીન રહેવું તો આજે તો આપણે રહેવું જ જોઈએ આ યુગમાં તો કે કોઈ અજાનો દેખાય તો થોડુંક તો એની ઉપર નજર રાખવી જોઈએ થોડુંક તો એનું ધ્યાન રાખવું જોઈએ અજાનો હોય તો કારણ કે શ્રીજી મહારાજા શીખવાડે છે અને નુકસાન ઘણીક વખત અજાના માણસથી થયું પણ છે અને થાય પણ ખરું માટે ઓળખાને પૂછવી પડે એને કોઈ અજાના બાય હોય તો એને ખોડી કાઢો તપાસ કરો કોઈ મળી આવે તો સંગમાંથી રજા આપી દેવી કે ભાઈ તમને કોણ ઓળખે છે તમારા ઓળખાણ વાળું છે કોઈક એની જવાબદારી લે એવો વ્યક્તિ જોઈએ એની જવાબદારી લે એવો વ્યક્તિ ના હોય તો એને લેવાય નહીં આ સંઘ લઈને જઈએ યાત્રા લઈને જઈએ ને ત્યારે અમુક હોય ને તો એની જવાબદારી વાળા વ્યક્તિ લઈએ તમારો જવાબદાર કોણ એવો જવાબદારી વાળો વ્યક્તિ જોઈએ અજાનાને ના લેવાય જો કોઈ કાઠી દરબારોના ઘોડા જેવા ઘોડા ક્યાંય ન મળે એટલે ચોર લોકો તે ઘોડાઓને લઈ જવા ફરતા હોય તે જાણીને શ્રીહરિ તત્પર થઈને વારંવાર તપાસ કરાવતા અને અપાર રીતે તેને સાચવવાના ઉપાયો વિચારતા વારંવાર શ્રીજી મારા ચિંતા કરે બોલો વારંવાર તપાસ કરાવે કોઈ અજાનો ફરતો નથી ને બાઈઓમાં નહીં ને કોઈ પુરુષોમાં તો નહીં પણ બસો વર્ષ પહેલા આટલો મર્યાદાનો જમાનો તો શ્રીજી મહારાજ કે બાઈઓમાં કોઈ અજાની બાઈ નથી આવીને જોઈ લેજો બોલો શ્રીજી મહારાજ આપણને આટલું શીખવાડે છે આટલું શીખવાડે પ્રેક્ટિકલ જીવન શીખવાડે છે શ્રીજી મહારાજ કે બધું અમારા માથે નાખીને બેઠા ના રહેતા થોડું ધ્યાન એ રાખજો આ લોકમાં રહ્યા છો તમે તમારું ખાવાનું પીવાનું બધું ધ્યાન રાખો છો તો આટલું રાખજો હા જે દિવસે તમે ઉપસમ અવસ્થામાં જતા રહેશો મારી ઈચ્છાથી તે દિવસે તમારી ચિંતા નથી કરો તે દી હું કરીશ દાદા ખાચર ને આ બધા શ્રીજી મહારાજના ભરોસે સંપૂર્ણ થઈ ગયા શ્રીજી મહારાજની ઈચ્છાથી થયા તો શ્રીજી મહારાજ એનું ગાડું હાંક્યું પણ ભાઈ મહારાજની પરીક્ષા કરવા મહારાજની એ કરવા માટે આપણે ઉતરી પડીએ આપણને આજ્ઞા ના હોય ઉતરી પડીએ તો પ્રોબ્લેમ થાય તો મહારાજે સાચવાના ઉપાયો મહારાજ હંમેશા વિચારતા હરિભગત ના ઘોડા ને સાચવાનું પણ શ્રીજી મહારાજ ને ચિંતા થતી આવા ભગવાન સાચવાની ચિંતા કરે આપે ભગવાન સમર્થ જોઈ મનુષ્ય ચરિત્ર કરત હે સોઈ ભક્ત જનકો કરત જનકો करना ही गाना ताको श्री हरि है ताना ताको को है ताना हरि के मनुष्य चरित्र जेता दिव्य करी समझना तेता या में नहीं माया को ले नही પ્રાપક સર્વ સર્વશક્તિમાન ભગવાન હોવા છતાં આવા મનુષ્ય ચરિત્ર કરે છે ખરેખર ભગવાન આવું કરે તો એક વાર તો શંકા થવા લાગે વારે વારે મહારાજ એવું કે કોઈ અજાણ્યો નથી ને જરા ધ્યાન રાખજો દરબારોના ચોરા દરબારોના ઘોડા કોઈ ઉપાડી ના જાય કોઈ ચોર ચકર ધ્યાન રાખજો બાયોમાં કોઈ આવી નથી નવી કોઈ થોડું ધ્યાન રાખજો આમ મહારાજ વારે વારે કે આવું મનુષ્ય ચરિત્ર કરે તો કોઈને શંકા તો થઈ જાય કે આ ભગવાન કહેવાય આને આ ભગવાન અને ભગવાન હોય તો આવું કંઈ પૂછ્યા કરે વારે વારે જે બધું જ જાણે છે બધી જ જેને ખબર છે એ આવું શા માટે કરે આવું શા માટે ગોઠવે બસ એનું ચરિત્ર છે શા માટે તો કે ભક્તજનોને તેવા ચરિત્ર ગાવા થાય એવું પણ શ્રીહરિને એક તાન હતું શ્રીજી મહારાજ કે હું આવું ચરિત્ર કરું તો ગ્રંથ લખાય ચરિત્ર જ ના કરે તો ગ્રંથ ક્યાંથી લખાય એટલે મનુષ્ય ચરિત્ર શ્રીજી મહારાજ કરતા શ્રીહરિના જેટલા મનુષ્ય ચરિત્ર છે બધાને દિવ્ય સમજવા જોઈએ તેમાં એક લેસ માત્ર પણ માયા નથી બધો જ શ્રીજી મહારાજનો ઉપદેશ મોક્ષને પમાડનારો છે એવું સ્વામી લખે છે મહારાજ એકવાર ગોમતી કાંઠે સભા કરીને બેઠા હતા મનુષ્ય ચરિત્ર શ્રીજી મહારાજ કેવા કરે એક હરિજને મહારાજને કીધું મહારાજ ગુલતાનની ગાદીના મહંતને તમારો અભાવ છે સ્વામિનારાયણનો વિરોધી ગુલતાનની ગાદીનો મહંત તમારો દ્રોહ બહુ કરે છે મહારાજ મારા સુરા ખાચરને કેવું સુરા ખાચર આપણે ત્યાં જઈશું ગુલતાનના ગાદીના મહંતને મળવા કારણ કે આવા કામમાં સુરાબાપુને લેવા પડે આરે જે અભાવ વાળો હોય ગાળો દેતો હોય મહારાજ એને સામેથી મળવા જાય સુરાબાપુ કે મહારાજ તમારી મરજી હોય તો જઈએ મહારાજ કે આ પરમહંસો બેઠા છે ને એમાંથી સારા અને ખબરદાર હોય અને તમારા સ્વારોમાંથી જે પણ જે ખરેખરા કાઠીની વિદ્યા જાણતા હોય ને એવાને હાથ સાથે લેજો બહુ ભજનના અંગ વાળાને ના લેતા સાધુઓમાં ખબરદાર હોય કે ખરાખરીનો ખેલ થાય ત્યારે શું કરવું એ જેને ખબર હોય એવા સાધુઓને લો અને કાઠીઓની અંદર તમારી કાઠીની વિદ્યા જે છે ને એમાં જે પારંગત હોય ને એવા કાઠીને લેજો કાચા કાઠી ના લેતા આ મનુષ્ય ચરિત્ર હવે મહારાજ કરે છે જો ખબરદાર સાધુઓને લેવાના ચાલાક એવા સાધુને લેવાના ચાલાક કાઠીઓને લેવાના મહારાજ કે પછી મહારાજે છે ને પોતાની યારે દોઢસો જંતો દોઢસો ખબરદાર સાધુઓ તૈયાર થયા અને દોઢસો કાઠીઓ લઈને ચાલ્યા એક ગાવ ગુલતાન છેટું રહ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચરને બોલાવીને મહારાજ કે સાંભળો ગુલતાનની ગાદીનો મહંત આપણો વિરોધી છે એટલે હું છે ને એ મહંત સાથે હિન્દુસ્તાની ભાષામાં બોલીશ મહારાજને તો હિન્દુસ્તાની આવડતી હતી એનું હિન્દુસ્તાની ભાષામાં બોલીશ અને તમે સંતો અને સૌ કાઠીઓ મોઢેથી રામકૃષ્ણનું ભજન કરજો અને રાત્રે મીરાબાઈ નરસિંહ મહેતાના ભજન ગાવાના આ આપણો કાર્યક્રમ ત્યાં આગળ બરાબર એક ગાઉ દૂર શ્રીજી મહારાજે મીટિંગ કરી લીધી આખા શંગારે આવી રીતે આપણે કરવાનું છે આ તિલું ચાંદલો બધું કાઢ નાખો પછી સવારે નાઈને સૌએ ત્રણ લીટર ગોપીચંદનના તિલક કરવા આવું શ્રીજી મહારાજે નક્કી કર્યું ત્રણ લીટા વાળા આવે ને ગોપીચંદના તિલક એ કરવાના એમ નક્કી કરીને સૌ મઢમાં ગયા મહંત કે કહા છે આ મહારાજ કે સબ હિન્દુસ્તાનમાંથી માંથી આવીએ છીએ ત્યારે મહારાજે કહ્યું કે પેલો મહંત કે તમારે આવવાનું કામ શું ત્યારે મહારાજ કે અહીં કાઠિયાવાડમાં એક જીવન મુક્તાનો પંથ ચાલ્યો છે એ ઢોંગ કરે છે અને તૂત ચાલ્યું છે ને કાઢવા માટે આવ્યા છીએ મહંતો રાજી થઈ ગયો જીવન મુક્તા તો સ્વામિનારાયણ ઓહો તમે જીવન મુક્તાને કાઢવા આવ્યા તો કે આ મહંતો રાજી થઈને મહારાજના પગે પડી ગયો અને રાજી થઈને કે અમે તમારી વાત જ જોતા હતા કે આ જીવન મુક્તાને કોઈક પાઠ બનાવે એવો આવે ને તો સારું આમ મોટું ટોળું જોયું ને મહારાજની હારે એટલે આને લાગ્યું કે આ ખરેખરો સ્વામિનારાયણને પહોંચી વળે એવો છે એ તો ઓળખતો નથી મહારાજ છે અને પછી પાછો કે જીવન મુકતા મોટો પાખંડી છે અને બધાને ઢોંગ શીખવાડે છે માટે એને કાઢવા વાળા આવી જાય તો સારું આવું વિચારતો તો જ અને તમે આવી ગયા ભગવાને તમને મોકલ્યા કે જીવન મુકતાનું કાસળ કાઢી નાખો એ સ્વામિનારાયણનું મારા તો આમ મંદ મંદ હશે કે બાપા તારું કાઢવા આવ્યો છું અને પછી મહંતે ચેલાઓને ગાદી તક્યા પથરાવ્યા અને સંતોને કાઠ્યોને બધા એને મેળા ઉપર ઉતારો આપ્યો રાત્રે ઘી ખીચડીને દૂધ જમાડ્યું સંતોએ રાત્રે પછી ભજન કર્યું નરસિંહ મહેતા ને પદ ગાયા રામકૃષ્ણનું ભજન કરવાનું સ્વામીને તો બોલવાનું નહીં પણ સારું ટ્રેન થઈ ગયા નહી તો ભૂલથી બોલી જાય સ્વામિનારાયણ પણ ટ્રેનિંગ મહારાજની ખબરદાર સંતોને લીધા ને એટલે ભોળાને લીધા હોય તો બોલી જાય જય સ્વામિનારાયણ સભા પૂરી થાય એટલે પણ આ તો બધા ખબરદાર હતા રામકૃષ્ણનું ભજન કરવાનું શ્રીજી મહારાજ હિન્દુસ્તાની બોલે બધા રોલ કરે બધાને એક્ટિંગ આવડતી બધા રામકૃષ્ણના ભગતો છે એવી એક્ટિંગ કરવા લાગ્યા ચેલાઓ મહંતને કે આ સંતો બહુ જ મહંતે આગ્રહ કરીને આઠ દિવસ રોકાવાનો ઠરાવ કર્યો કે આઠ દિવસ અહીં રહો પછી જીવન મુક્તાનું કાસળ કાઢો તમારે જે કાઢવું હોય મહારાજ કે કોઈ બાત નહીં રહેગે અચ્છી અચ્છી રસોઈ બનાવ પહેલે દિવસ માલપુડા બીજે દિવસે મોતૈયા ત્રીજે દિવસે શીરો પૂરી ચોથે દિવસે દૂધપાક પૂરી પાંચમે દિવસે જલેબીન સાટા છઠ્ઠે દિવસે ગેબર સાતમે દિવસે મોહન ને આઠમે દિવસ બરફી ચૂરમું જાગ ઉલતાનના મહંત ને કે બહુ ગાળો દીધી છે ને મહારાજ કે બહુ ગાળો દીધી છે આઠે આઠ દી પાક્કું સીધું જમ્યા એનું અને મહારાજ ને મહંત હંમેશા કે જીવન મુકતા બહુ પાખંડી હે મહારાજ પેલા મહંતને વારે વારે એમ કે જીવન મુકતા બહુત પાખંડી એટલે મહંત રાજી થાય અને હારી હારી રસોઈ પાછો બનાવે મહંત રાજી થાય નવમે દિવસે મહારાજે સંતોને આજ્ઞા કરી કે જો કાલે હવાર વહેલા ચાલી નીકળો બધા અહીંથી અજવાળી રાત્રિ અમે મહંતને એકદમ ચેતાવીને પછી ચાલીશું વહેલી સવારે સંતો નીકળી ગયા કારણ કે સંતો પાસે કઈ બહુ હોય નહીં ઘોડાને ને એટલે વહેલા કાઢી મૂક્યા સવારે મહારાજે રજા માગી મહંત દરવાજા સુધી વળાવવા માટે ગયા મહારાજ કે સુરા ખાચર સોમલા ખાચર જય તો બોલો અને સુરા ખાચર ને સોમલા ખાચર બોલ્યા સ્વામિનારાયણ ભગવાન ની જય જીવન મુક્તા ની જય અને જય બોલ્યા અને મહંત કે જીવન મુક્તા કોણ હે સ્વામિનારાયણ કોણ હે મહારાજ કે અમે જ છીએ અને પાર્ષદો આઠ વખત જય બોલ્યા આઠ દિવસ જમે ને પેલા માલપુડા ને દૂધ પાક ને પૂરી ને શીરો અરે એ મહંત આઠ વખત આઠ દિવસ સુધી જમડે ને આઠ વખત જે બોલે એની સામે પેલો મહંત ચેલાવો કે હથિયારો લાવો જીવન મુકતા તો આપણા હાથમાંથી જાય છે પાકા સીધા આઠ દિવસ સુધી આપણા ખાધા અને એને મારો એ ભાલા બતાવે એક બાઓ ત્યાંથી ખસી ના શક્યો ને મહારાજે પછી તરત જ ગોળા દોડાવ્યા સ્વામિનારાયણ જય બોલીને તે પેલો મહંત ધૂળ ચાટતો રહી ગયો આવું ચરિત્ર શ્રીજી મહારાજે કર્યું પરંતુ આ ચરિત્ર શ્રીજી મહારાજ જે સાધુ અને કાઠી દરબારો આરે રહીને કરે એને પાછા ભગવાનને ભગવાન માનવાના એ કેટલું કઠન પડે કે આવો છેતરપિંડીનો ધંધો ઓલા જોડે કરાવ્યો નહીં તો મિત્રતા થઈ જાય ભગવાનની સાથે કાં તો ફ્રેન્ડશીપ થઈ જાય તો ભગવાનને પોતા જેવા જાણી બેસે અમે જેમ બધું કરીએ છીએ કુળ કપટ એમ આય કરે છે હું ફેર છે પણ ગમે એવું શ્રીજી મહારાજ ચરિત્ર કરે પણ આ સંતોના ભક્તોની સમજણ એવી હતી કે ક્યારેય પણ પરબ્રહ્મ સિવાય બીજો ભાવ નથી થયો મહારાજમાં સર્વોપરી જે મહારાજ હતા ને એમ એના આ સંતો ભક્તો પણ એટલા જ સર્વોપરી હતા શ્રીજી મહારાજ ચરિત્ર કરે એટલે બલ ભલાનો નિશ્ચય તૂટી જાય એક વાર મુક્તાનંદ અને બ્રહ્માનંદ સોન શ્રીજી મહારાજ કે તમારો નિશ્ચય તો હું રખાવું છું ને એટલે રહે છે તમે ત્યાગી છો એ તો અમે તમારી ભેગા ત્યાગી થઈને રહ્યા છીએ અમે કંઈ સ્ત્રી પરન્યા નથી એટલે તમને બધા નિશ્ચય રહે પણ મહારાજ કે અમે જો ચાર પાંચ સ્ત્રી રાખી હોય એટલે કે ચાર પાંચ સ્ત્રીઓ આરે લગ્ન કર્યા હોય અને ઘણા બધા છોકરા થયા હોય અને છોકરાઓને અમે ખોડામાં રમાડતા હોઈએ અને ખોડાની અંદર એ છોકરાઓ હસતા હોય તો તમને આજ જેવો મારા ભાવ રહે ખરો શ્રીજી મહારાજ કે છે બ્રહ્માંડ સ્વાય મુક્તાનંદ સ્વામીને ત્યારે સંતો કે મહારાજ અમે તો તમારા નાના છોકરા હોય ને એને રમાડવા માંડીએ કારણ કે લોકમાં અમે હોય એ બીજાના છોકરા રમાડે કારણ કે એને છોકરા હોય નહીં એટલે બીજાના છોકરા રમાડવાની મજા આવે કેમ પગ બીજાના છોકરા રમાડવાની મજા આવે એટલે મહારાજ મહારાજને બ્રહ્માંડ હસતા હસતા કહી દીધું બોલો પણ તમારા ચરિત્રની અંદર અમને શંકા થાય તમે સ્ત્રી રાખો અને છોકરા થાય તો અમે એના જાડા સાફ કરીએ મહારાજ અને અમે રમાડીએ અમને તમારામાં કોઈ શંકા ના થાય એ તો બ્રહ્માનંદ સ્વાઈ મુક્તાનંદ સ્વાઈ કહી શકે આપણી બુદ્ધિનું તો કઈ ઠેકાણું નહીં આપણે તો કંઈક જો શ્રીજી મહારાજ મનુષ્ય આકારે આપણને મળ્યા હોય ને તો આપણે જેટલા રૂડા રૂપાળાને અત્યારે પ્રેમથી ભજન કરીએ છે ને અત્યારે બોલીએ છીએ ને પોપટની જેમ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ જ્ઞાન આપણું ક્યાંય સ્રવી જાય આપણે જેટલા ભગવાન ભજીએ છીએ ને એમાંથી અડધો અડધ ખાલી થઈ જઈએ આ તો શ્રીજી મહારાજે આપણે આપણી તક તો બુદ્ધિ અલ્પ અને એ ઊંધી અને માનીએ જાજી પ્રોબ્લેમ એવો છે કળિયુગના જીવની બુદ્ધિ લખી શાસ્ત્રમાં થોડી અને પાછી ઊંધી અને આપણે માની બેઠા છે એવું કે આપણા જેવા બુદ્ધિશાળીઓ પૂર્વે કોઈ હતા જ નહીં આપણે જ બુદ્ધિશાળીના ખજાના બધા પેદા થયા છે આવું માની બેઠા હોઈએ શ્રીજી મહારાજનો નિશ્ચય મનુષ્ય ચરિત્ર કરે ત્યારે રહેવો એ તો બહુ દિવ્ય બુદ્ધિ જેને કરી હોય એને જ એની અંદર શંકા ના થાય અરે મોટા પુરુષો પણ જેમ શ્રીજી મહારાજનો નિશ્ચય કઠન છે ને એમ મોટા પુરુષોનો નિશ્ચય પણ કઠણ છે જેમ શ્રીજી મહારાજ અમુક પ્રકારના ચરિત્રો કરે એમ મોટા પુરુષો પણ અનેક પ્રકારના ચરિત્રો કરે ગોપાલ સ્વામીએ કીધું નિસ્વાદી થકા સ્વાદ કરતા હોય અને નિર્માણી થકા માન રાખતા હોય એવા દેખાય તો એવાને કેમ કડવા એ તો અકળ હોય કડી ના શકાય કડી ના શકાય મોટાઈ જ્યારે એવું મનુષ્ય ચરિત્ર કરે ગોપાળન સ્વામી માલપુડા દૂધ પાક જમ્યા માલપુડા દૂધપાક દૂધ પાક વડોદરામાં જમ્યા તો ઓલી સાંખ્યોગી બાઈઓને તરત જ પ્રોબ્લેમ થઈ ગયો તરત પ્રોબ્લેમ થઈ ગયો મુક્તાનંદ સ્વામીના ચરિત્રમાં પણ શંકા કરવાવાળાને શંકાઓ થઈ છે માટે ભગવાનના મનુષ્ય ચરિત્ર અને ભગવાનના મોટા પુરુષોના મનુષ્ય ચરિત્ર બેની અંદર જેને ક્યારેય પણ શંકા ના થાય એ મોક્ષની બાજી જીતી ગયો ગમે એટલો એના હૃદયની અંદર ગમે એટલો કાદવ પડેલો છે ગમે એટલો કાદવ કેતા થી ઘેરાયેલો છે ભલે એને પંચ વિષયો કદાચ બાદ કરી જાય ભલે એને પંચ વિષયની અંદર આસક્તિ થઈ જતી પણ ભગવાન અને મોટાને જો નિર્દોષ જાણે છે ભગવાન અને મોટામાં જો એને નિર્દોષ બુદ્ધિ ભગવાન અને મોટા પુરુષમાં એને દિવ્ય બુદ્ધિ તો વચનામૃત એમ કે છે પ્રથમનું ચુમ્મોતેરમું જે મોટા પુરુષને નિર્દોષ જાણે છે સર્વ વાતે નિર્દોષ થઈ જાય છે થઈ જાય છે નિર્દોષ જાણે એટલે નિર્દોષ જ છે એ ભલે પોતે દોષિત રહ્યો પણ એને જેને જાણ્યા છે એમાં દિવ્યતા અને એની અંદર એને નિર્દોષ પણ જણાયું એટલે ભગવાન અને ભગવાનના મોટા પુરુષ બેને જો નિર્દોષ જાણ્યા તો એ સર્વે વાતે નિર્દોષ જ છે વચનામૃત કે છે માટે બંનેના મનુષ્ય ચરિત્રની અંદર શંકા ના થવી બહુ અઘરી વસ્તુ છે બહુ અઘરી એ ભેગા રે ત્યારે જ ખબર પડે ભેગા રે બહુ વ્યવહાર પડે અને ત્યારે ખ્યાલ આવે ગુરુજીનો મહિમા બહુ દૂર રહેતા હોઈએ તો જાજો રે પણ રોજ ભેગા રહેવાનું થાય કહેવા લેવાનું થાય અને ત્યારે મહિમા રે ઓહ આ તો દિવ્ય પુરુષ છે અને પછી એને મહિમા જે વધે એવી રીતે જો થાય તો એને જાણ્યા કહેવાય નહીં તો કઈ જાણ્યા ના કહેવાય હાફ છે ને સુવાળો લાગે બહુ સુવાળો હોય પણ એ પૂંછડી દબાવો તો ખબર પડે કે કેટલો પોચો ને કેટલો હુવાળો છે એમ આપણે બધા છે ને આમ દૂરથી બધું ભગવાન ને મોટા પુરુષ સંતો ભક્તો બધું દિવ્ય પણ આપણી જો પૂંછડીઓ ડબાવવામાં આવે તો આપણા કેટલા ઝેર છે ને એ ખબર પડી જાય આપણા સ્વભાવ ડબાવવામાં આવે ત્યારે આપણા ઝેરની ખબર પડે માટે ભગવાન મોટામાં દિવ્ય ભાવ જેટલો રહે મનુષ્ય ચરિત્રની અંદર દિવ્યતા દેખાય એ સૌથી અગત્યનું છે છે અને કરે ભગવાનને મોટા આવા ચરિત્રો બહુ કરે ભલ ભલા એની માયામાં લેવાઈ જાય હરિજન વિન દિવ્ય હિ જાને બ્રહ્માદિક ભૂલાને મનુષ્ય દિવ્ય જનાત નહી ચરિત્ર દિવ્ય જનાત નહીં જે હરિભગત ન હોય એને ચરિત્ર દિવ્ય ન જણાય કારણ કે ભગવાનના ચરિત્રોમાં તો બ્રહ્મા પણ ભૂલા પડ્યા તો પછી કોઈ રાજા કે સામાન્ય માણસ શું લેખામાં મહારાજ ગયા કરિયાના ગામમાં અઢારસો ચોસઠ ની સાલમાં ગયા દેહા ખાચરના દરબારમાં ઉતર્યા અને મહારાજ મીનબાઈને ઓરડે જમવા પધાર્યા મીનબાઈ એવા હતા એ પ્રગટ થયા ત્યાં શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારની બધી જ લીલાઓ બધું જ એમને દેખાતું નિરાવરણ દ્રષ્ટિવાળા હતા શ્રીજી મહારાજ પ્રગટ થયા વિચરણ કર્યું સત્સંગમાં આવ્યા બધી જ લીલાઓ ઘેર બેઠા એ જોતા મહારાજને ગયા બાજર ઉપર જમવા બેઠા એમાં ધડાકા સંભળાયા તે મહારાજ કે હેના ધડાકા થાય છે મીનબાઈ આ કે મહારાજ બળીઓ હોય ને તે ગામ ભાંગે મહારાજ કે અમે બેઠા છીએ ને ગામ ભાંગશે મીનબાઈ કે તમે ઐશ્વર્ય બતાવો મહારાજ કે ગામ ભાંગે એવા બળુકા હોય તો અમારું ઐશ્વર્ય કામમાં ના લાગે મને બીક લાગે છે આ ભડાકા સાંભળીને મને સંતાડી દો કે અત્યારે એટલે તો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા મીનભાઈ તો બધા ચરિત્રો મહારાજના બધા જ જોતા જેમ તમે અત્યારે પેલા કેમેરા ગોઠવ્યા હોય અને કેમ તમે લાઈવ કેમેરામાં જોઈ શકો શું થાય છે સ્ટોર ઉપર ને બધે એ મીનબાઈ પહે તો લાઈવ કેમેરો હતો શ્રીજી મહારાજ પ્રગટ થયા છપ્પાયામાં ત્યારથી માંડીને ઠેક એને ઘેર આવે ત્યાં સુધીનું બધું જ જોતા એટલે એને તો શ્રીજી મહારાજનો પરિચય સંપૂર્ણ હતો મહારાજ કે અમને બીક લાગે સંતાડી દો ત્યારે મીનબાઈ હશે અને કે ભગવાન થઈને બી હોત તમે મહારાજ કે ધડાકા સાંભળીને મારું ભગવાન પણ સ્રવી જાય છે મારું ભગવાન પણ નીકળી જાય છે હું તું આ ભડાકા સાંભળું ત્યાં બીક લાગે છે મહારાજ જમવા બેઠા હતા મીનબાઈ કે ચાલો ડામચ્યામ સંતાડી દો મહારાજ કે મને જમી લેવા દો જમીન પછી હંતાડો જમવાનું રહી જાય એવું કેવી રીતે થાય આવું થાય કોઈ દિવસ બીક લાગતી હોય જમવા રે બસ આ ભગવાનના ભગતને ખબર પડે બીજાને ના ખબર પડે ગુરુજી ઘણી વખત બોલે મને વ્યવહાર કાંઈ આવડે નહીં મને કાંઈ ખબર પડે નહીં મને કશું એવું કોઈ વ્યવહાર કે એવું કશું આવડે નહીં ને કઈ કેટલું મને તો કોઈ ગુરુજી ઘણી વખત આમ એકદમ નિર્દોષ ભાવે દાસ ભાવે ગુરુજી કે મને તો કોઈ છે ને વાસણ ઉટકવાય ના રાખે કે આવું ગુરુજી બોલે અને ત્યારે કોકને લાગે કે સાચું અને ગુરુજી શું કે અમારા આ સાધુ તો એવા બાહોસ જબરજસ્ત બધું કરે એમના ના જેટલું મને ના આવડે ત્યારે અમે ભૂલા પડીએ અને તમે ભૂલા પડો હા તમે અમને બાહો સમજી બેહો અને ગુરુજીને ઓછી ખબર પડે એમ સમજી બે પણ થોડોક મારે તમારે વિચાર કરવાનો જેને વ્યવહાર ના આવડતો હોય જેને જેને વ્યવહાર ના આવડતો હોય એ આ વરતાલની અંદર છેલ્લા સાત વર્ષથી વરતાલની અંદર જે વિકાસ થયો બધા એના સાહસ સહકારથી થયો છે એકલા વ્યક્તિથી કશું થતું નથી બધાના સાહસ સહકારથી થયો પણ ગુરુજી ચેરમેન પદે અને મોવડી રહી અને કેવી રીતે એમને બધાઈના હૃદયના રાજીપાને રાખીને બધાઈના હૃદયને હાચવીને આવડું મોટું આ ગોમતીના જીર્ણોદ્ધારથી માંડીને વરતાલની આખી રોનકો બદલાઈ ગઈ એવું કે મને તો કોઈ વાસન ધોવાઈ ના રાખે અને આપણને હા પડી જાય એ આપણને બાહોશ કે આપણને બાહોશ પણ મનાઈ જાય એ મૂર્ખામી કહેવાય મૂર્ખામી કહેવાય મનુષ્ય ચરિત્ર છે મનુષ્ય ચરિત્ર હું તો કથા કરતા થાકી જઉં છું આવે તમારા લોકોએ કથા કરવી પડશે મને બહુ થાક લાગે છે મનુષ્ય ચરિત્ર છે ત્રણસો ગેર ની કરતા અઠાણું વર્ષની ઉંમરે નથી થાકતા ધારણા પારના કરીને એ કથા કરતા થાકી જાય વ્યાસપીઠે બોલતા થાકી જાય જેને વર્તાલનો વહીવટ જે દિવસે વરતાલના વહીવટમાં સંપૂર્ણતા તે દિવસે વ્યાસપીઠે બેસતા પહેલા વ્યવહારનો એટલો કદડો હોય અને વ્યાસપીઠે બેસે ને તરત શ્રીમદ સત્સંગી જીવનના અધ્યાયોની કથા હોય વ્યાસપીઠેથી ઉતરે ફરી પાછા ફોન પર ફોન ચાલતા હોય અને તોય કથાની અંદર ભગવત પ્રવાહ સિવાય બીજું કોઈ આવે નહીં એ સામાન્ય પુરુષ હોય આપણે તરત વિચારે આવવા લાગે જો આપણને થોડો યશ આપ્યો થોડી જો બે વાત પૂછી બે પ્રશ્ન પૂછી બે સલાહ જો આપણી લઈ લીધી તો આપણને તરત જ થાય કે ગુરુજી કરતા હું વધારે સમજું છું મને વધારે ખ્યાલ આવતો લાગે છે કે ગુરુજી મને પૂછવા આવે છે આ બધી હરિભગત હોય તો હરિભગતની ત્યાગી હોય તો ત્યાગી આપણી જો આવી માન્યતા મારી કે તમારી થાય તો આપણે મૂરખ છીએ મૂર્ખામી છે આપણી ભગવાન અને મોટા પુરુષ ક્યારેય પણ આપણી બુદ્ધિમાં મપાતા નથી આપણા ત્રાજવાથી ક્યારેય જોખાતા નથી ભગવાન અને મોટામાં તો બે હાથ જોડીને બસ દિવ્ય ભાવ જ રાખો તમને પડે એવી મને કાંઈ ખબર નથી એને ચરણવ્રત થઈને રહીએ આપણી બુદ્ધિથી મન થી ચીતથી એ જ આમાં એમાં જ આપણી જીત છે ત્યાં આગળ જો દાપણ કર્યું તો નિષ્કુળંદ સ્વામીએ લખ્યું અને નીલકંઠ વર્ણિય મુક્તાનંદ સ્વામીને કીધું એ આગે કરવી ચતુરાઈ તે વિચારી લેવું મનમાય એની આગળ કોઈ ચતુરાઈ કરવા જેવી નથી એ તો આમ હાથમાં આંબળું જોવે છે કરવા જેવી નથી બધું છતાં હોય છે ને સાંભળવા છતાં બેરા હોય જોવા છતાં આંધળા હોય બોલવા છતાં મૂગા હોય અને જાણવા છતાં અજાન હોય સર્વજાન હોય છતાંય અજાન રે સર્વ વ્યક્તિને એક એક વ્યક્તિને સારી રીતે કરી શકે એવા હોય છતાંય પણ વ્યક્તિને બીજા જોડે કરાવે એક એક કાર્યને એક એક કાર્યને પોતાના સંકલ્પથી કરી શકે એવા હોય તોય પણ એ કાર્ય માટે નિમિત્ત બીજાને બનાવે અને ત્યારે ભગવાનના મોટા પુરુષોના દિવ્યપનાને ઓળખવું ભગવાન પોતે મનુષ્ય કરે ત્યારે ભગવાનના એ દિવ્યપનાને ઓળખવું બહુ કઠણ છે મોક્ષભાગ્યો જેને ઓળખી શકે છે મોક્ષ જીવાત્માઓ જેને આ જન્મે એક અનાદિ મુક્ત થવાનું તાન છે એ જ ભગવાનને મોટામાં નિર્દોષ બુદ્ધિ મરતા સુધી રાખે નહીં તો ભગવાનને મોટા ઉપર એનાલિસિસ કરવાવાળાને ટીકા ટીપ્પણીઓ કરવાવાળા ત્યાગીને ગ્રહીના ઢગલા આ સમાજની અંદર પડેલા છે ભગવાન અને મોટા ઉપર ટીકાને ટીપ્પણીઓ કરવાવાળા ભગવાન અને મોટા પુરુષનું એનાલિસિસ કરવાવાળા ભગવાન અને ભગવાનના મોટા પુરુષમાં દોષ દ્રષ્ટિએ કરીને એમાં નેગેટિવ ભાવને કલ્પવાવાળાને કલ્પાવવા વાળા અને એના વિશેની વાત સાંભળવાવાળાને સંભળાવાવાળા હજારો નરકમાં જવા વાળા આ સત્સંગ સમાજની અંદર પડેલા છે એવામાં ક્યાંક આપણો નંબર ના લાગે એવાની અંદર ક્યાંક આપણે ના ફસાઈ જઈએ એના માટે હંમેશા ભગવાન અને મોટા પુરુષ બે ની અંદર જયારે દોષ દ્રષ્ટિ બતાવે એવો કોઈ પણ વ્યક્તિ હોય કીડી થી માંડી પ્રકૃતિ પુરુષ સુધીની સત્તા ધરાવો કોઈ પણ વ્યક્તિ હોય પણ જે ભગવાન અને મોટામાં દોષ કલ્પાવે ગમે એટલો ગુન્યલ હોય ગમે એટલો મહાન હોય રાતનો દિવસ ને દિવસની રાત કરી દેવો હોય તારા આકાશમાંથી નીચે લાવી દેવો હોય તો પણ એને લાત મારી નાખી દેવો ભાઈ તારું મારે કામ નથી તો જ દિવ્ય બુદ્ધિ અખંડ રહેશે જો આ વાતની અંદર આ વાત હું એટલા માટે કરું છું ક્યારેક આપણા જીવનમાં કામ લાગશે જો વાતને નહીં સાંભળી હોય તો ક્યારેક આપણે કોઈક માયા ફસાશું કોઈક ફસાશુ કોઈક માયા માયાજાડમાં ફસાશું તે દિવસે કલ્યાણના રસ્તેથી પડી જઈશું આ વાત બહુ અગત્યની છે મહારાજે ત્યાં કીધું અમને જમી લેવા પછી સંતાડો પાછા વાનગીઓ વખાણતા જાય જમતા વાર લગાડી દર્શન નું સુખ આપવું હતું એટલે દર્શનમાં જમવામાં બહુ સમય લીધો જમ્યા પછી મીનબાઈ કે ચાલો સંતાડી દઉં મહારાજ કે ના અમારે તો ધડાકા જોવા છે કે ધડાકા કેવા થાય ચાલો જોવા જઈએ બીક લાગતી હતી ધડાકા જોવા જઈએ ધડાકા જોવા ગયા અને બાઈકે નવો કોઠો બાંધ્યો છે ત્યાં ચાલો તે મેરુ ખવાસ જામનગરથી પાળા લઈને આવેલો છે મહારાજ પાર્ષદો સાથે કોઠે પધાર્યા અને મહારાજ દેહા ખાચરના ભાઈ ઉનળ ખાચરને કે તમે એક સાથે બંદૂકના અવાજ કરો તે મહારાજની આજ્ઞા પ્રમાણે પેલા એ બંદૂકના ધડાકા કર્યા ને તે ઓલો જે મેરું ખવાસ આવે તો બધું મૂકીને લશ્કર લઈને ભાગી ગયો કાઠી કે મહારાજ તમે તો બીક લાગે છે સંતાડી તો એમ કેતા ને ત્યાં મહારાજ પાછા હું કે તમને બધા કાઠીઓ જોયા ને અમે બંદૂક અમારી બીક જતી રહી અમે પેલા એકલા હતા ને એટલે બીક લાગતી હતી તમે બંદુકો વાળાને જોયા ને એટલે અમને હિંમત આવી ગઈ કે આવે અમને કશું નહીં થાય અને તરત આપણને હા પણ પડી જાય કે હા મહારાજ ને અમને જોઈને બીક જતી રહી શું વાત કરો છો તમે શ્રીજી મારા તો બી ગયા હતા પણ અમે જઈને ઉભા રહ્યા એમ ગુરુજી તો તકલીફમાં આવી ગયા તા ગુરુજી તો એકદમ નાસીપાત થઈ ગયા અમે પછી બધું બુદ્ધિ આમાંથી બહાર નીકળી જઈએ એ દિવ્ય બુદ્ધિ અમને ભગવાનને મોટાએ એટલી સેવા કરવાની તક આપી અમે ભગવાનને મોટાને હાચવ્યા નહીં ભગવાનને મોટાએ અમને હાચવા પોતે એવું મનુષ્ય ચરિત્ર કરીને સેવા કરવાની તક આપી આવો વિચાર જેને આવે એ દિવ્ય બુદ્ધિ વાળો કહેવાય આવો વિચાર જેને ના આવ્યો એ તો અમે ના હોત ને તો આ કરી જ ના શક્યા હોત તો તો થાત જ નહીં આ મનુષ્ય ભાવ ઓહો હો અમને આ કાર્યમાં નિમિત્ત બનાવ્યા ભગવાનને મોટા કેટલા દયાળુ પોતે મારી જરૂર નથી એ તો બધું કરવા સમર્થ છે છતાંય મને નિમિત્ત બનાવ્યો અને છતાંય રાજીપો પાછા મને મને આપે આપે છે છે ઉદારતા છે તો બહુ છે આમ વિચાર આવે એ દિવ્ય બુદ્ધિ વાળો કહેવાય અને આવી દિવ્ય બુદ્ધિ જ્યારે થાય ત્યારે કલ્યાણનો માર્ગ આપણા હાથમાં આવ્યો કહેવાય તમારા ભૂલા પડવા કરતા અમે વધારે ભૂલા પડીએ ધ્યાન ન રાખીએ તો તેમને કારણ કે અમારે વધારે ભેગા મોટાની નજીક વધારે રહેવાનું તમે તો ગ્રહસ્થ આશ્રમમાં છો તમારે મોટા પુરુષની ભેગા વર્ષે દાળ એકવાર ભેગા થવાનું હોય દર્શન કરવાના હોય દૂરથી કરવાના હોય તમને કેટલુંક થાય પણ રાત દિવસ અમે ભેગા હોઈએ એટલે અમારે વધારે ધ્યાન રાખવું પડ્યા તેમને તો ચરિત્રો કોઈ રાજા કે સામાન્ય માણસ તો શું લેખામાં આવે તેમને તો ચરિત્રો દિવ્ય ન જણાય પછી સંતો જ્યારે ગરબીના પદ ગાવા લાગ્યા ત્યારે શ્રીહરી પોઢી ગયા સંતોના મંડળ હતા તેમાં દસ દસ સંત મંડળમાં નક્કી કર્યા તે એક એક મંડળ વારાફરતી ચાર ચાત પદ ગરબીના બોલતા હતા ચાખું ચોરસ્યું બોલે દસ દસ સંતો જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો ધૂન બોલવા લાગ્યા સવાર સુધી આ સંતોએ ભજન કર્યું તે સાંભળીને શ્રીહરી મુખથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલતા ઉઠ્યા પોતાનું અનાદિ અનુપમ સ્વરૂપ તેનું હૃદયમાં સ્મરણ કર્યું પછી સૌ જઈ આવ્યા પાણી માટીથી હાથ અને ચરણ ધોવડાવ્યા હવારમાં ઉઠીમાં ભગવાનનું સ્મરણ કરવું મહારાજ પોતે પણ પોતાના અનાદિ સ્વરૂપ કરેલા રૂમાલ લઈને આખું સુંદર સુદ આસન ઉપર ઉત્તર મુખે સુંદર શ્યામ બેઠા કેસરી ચંદન ના તિલક કરીને પછી પૂજા કરી અત્યંત હેતથી દેવને સાકર નાખેલું દૂધ ધરાવ્યું પછી તે સ્વયં સ્ત્રીએ પીધું બધા વસ્ત્ર આભૂષણો પહેર્યા સવારી બધી તૈયાર થઈ પોતે હાથી ઉપર બેઠા ડંકા વાગી રહ્યા હતા મેમકા ગામ જવા માટે ચાલતા થયા ખારવા ગામમાં મહારાજ હતા ત્યાંથી મેમકા ગામ જવા તૈયાર થયા ઘોડા ઉપર જરિયાની નિશાન લીધા ઘોડાના બધા સાત શણગાર જરિયાની કર્યા હતા સાથે જે કાઠી દરબારો હતા તેમને સૌએ સોનાના જલમ એટલે કે એક પ્રકારનું ઘરેનું એ પહેર્યા હતા સૌના હાથમાં ભાલા હતા ચમકતા ભાલા માનો સૂર્યના કિરણ છૂટતા હોય એવા લાગતા હતા ઊંટ ઉપર નોબત વાગતી હતી તે શબ્દ ચોતર પ્રસર્યો હતો ઘોડાના ઉપર ડંકા વાગતા હતા તેનાથી સવારીની શોભા છવાઈ રહી હતી જેની શોભા જ્યાં અખંડ રહે તેને તેવા માર્ગે ચલાવતા હતા નિશાનને જ્યાં ઘટતું હોય યોગ્ય હોય ત્યાં નિશાન રહેતા વાજિંત્રને ઘટતું જણાતું હોય ત્યાં વાજિંત્ર સંતોને જ્યાં યોગ્ય હોય ત્યાં સંતોન હરિભક્તોને યોગ્ય હોય ત્યાં હરિભક્તો હરિભક્તોની ની ભેડા ચાલતા પણ જેને જેની સાથે મેળ પડે તેમ હોય તેઓ હાથીમાં હાથી મ્યાનામાં મ્યાના રથમાં રથ ભેગા થઈને ચાલતા ઊંટોના સમુદાયમાં ઊંટ ઘોડાઓમાં ઘોડા પુરુષોમાં પુરુષો સ્ત્રીઓમાં સ્ત્રીઓ મળીને સૌ ઉમંગથી ચાલતા મહારાજ વ્યવસ્થામાં અને શોભામાં બેમાં માનતા આડે ધડ આમ તેમ ના ચાલતા બધું સરસ રીતે ચાલતા એ આપણને શીખવાડે છે શોભાયાત્રામાં નીકળ્યા હોઈએ પોથી યાત્રામાં નીકળ્યા હોય ત્યારે એરપોર્ટ ઉપર કેમ પ્લેનમાં જઈએ તો લાઇનમાં જ જઈએ છે એમ લાઇન તરત થઈ જાય એવું આપણે ગોઠવી દેવું જોઈએ એવું ગોઠવાઈ જ જવું જોઈએ એ પ્રકારનું આપણા માનસમાં જ આપણે ફિટ રાખવું જોઈએ પણ સત્સંગની અંદર લગભગ બધું ગોઠવવું પડે ખબર નહીં એરપોર્ટ ઉપર કોઈને કહેવું ના પડે પ્લેનમાં બેસવામાં કોઈને કહેવું ના પડે કોઈ જગ્યાએ બીજી અમુક અમુક એવી જગ્યાઓ છે ત્યાં કોઈને શીખવાડવું ના પડે કે ક્યુ મારો પણ એક જ જગ્યા એવી છે કે જ્યાં દરેકને કહેવું પડે લાઈનમાં આગળ પાછળ તાળી બધું જ સૂચના એક જ જગ્યાએ આપવી પડે એ જ માણસ પાછો એરપોર્ટ ઉપર જાય એટલે વ્યવસ્થિત ખબર નહીં કદાચ એવું હશે કે ભગવાન સંતો ભક્તોની પરીક્ષા લેતા હોય કે અમને કેટલી શ્રદ્ધા છે અમને વારે વારે કહેવાની એવું પણ હોઈ શકે કે ભગવાનના ભગવાનના ભક્તો એ જ વિચારતા હોય ને તો કે શ્રદ્ધાની પરીક્ષા પગે લાગે આ રીતે બેસીએ જમાડવા બેસે તો આટલું આ કરીએ ચેષ્ટા ચાલે ચેસ્ટામાં બેસીએ આરતી થાય આરતી વ્યવસ્થિત કરીએ પણ કદાચ શ્રદ્ધાની જ પરીક્ષા હશે સંતો ભક્તોની ઊંટોમાં સમુદાયમાં ઊંટ ઘોડાઓમાં ઘોડા પુરુષોમાં પુરુષો સ્ત્રીઓમાં સ્ત્રીઓ ચાલતા હતા વર્ણિઓની સાથે વર્ણી ચાલતા હતા સવારીની એવી શોભા હતી માનો સૂર્યોદય ન થઈ રહ્યો હોય તેમાં પણ શ્રીહરિની મૂર્તિની શોભા કોટી ગણી વધારે દીપી ઉઠતી હતી શ્રીહરિની મૂર્તિનો જે પ્રતાપ હતો તેનું તો કોઈને વર્ણન કરતા પણ આવડે નહીં સંતો વર્ણિઓ હરિભક્તો શ્રીહરિના એક એક રોમના પ્રતાપનું વર્ણન કરતા આનંદ કોટી બ્રહ્માંડો જેના એક રોમ કૂપમાં અનુની પેઠે ઉડતા ફરે આવી તેમની મહત્તા કહીએ છતાં પણ તે ખરેખર ન્યૂન જ ગણાય શ્રીહરિની મૂર્તિની શોભાને લીધે અગણિત બ્રહ્માંડો સમૃદ્ધિમાન થયા છે આવી મહિમાપૂર્ણ પૂર્ણ મૂર્તિ છે શ્રીહરી મેમકા ગામ આવ્યા આ ગામ ભોગાવા નદીના કિનારે આવ્યું છે શ્યામ સુંદર શ્રીહરીએ તે ગામના ઉપર કૃપા દ્રષ્ટિ કરી ત્યારથી અતિશય પવિત્ર થઈ ગયું છે શ્રીહરિએ આપને ગામ પધાર્યા તેવા સમાચાર જાણીને ગામના બધા લોકો દેહનું ભાન ભૂલી જઈને દોડ્યા શ્રી હરિને સન્મુખ આવીને એમના ચરણોમાં પડ્યા ભોગાવા નદીના કાંઠે મેમકા ગામે મહારાજ પધાર્યા છે મેમકા ગામ વાસીઓ દોડીને મહારાજની સમક્ષ આવ્યા છે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ સિદ્ધાનંદમણી વિરચી શ્રી હરિચિત્રણ સાગરના ચતુર્પુરમાં સંઘની ચોકિયાત વ્યવસ્થા સવારી સાથે મેમકા આવું એ નામે છાસીમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महाराज